સૌનું સ્વાગત છે. આપણે ત્રીજા ધોરણમાં સામાન્ય જ્ઞાન એટલે કે જીકે માં પહેલું ચેપ્ટર ગુજરાતનો પરિચય હતો જે આપણે મેળવ્યો. હવે આજે આપણે બીજું ચેપ્ટર ગુજરાતના જિલ્લાઓનો જે પરિચય હતો એ આપણે પહેલા ચેપ્ટરમાં મેળવ્યો હતો. હવે આજે આપણે બીજું ચેપ્ટર જે છે ગુજરાતની નદીઓ એના વિશે પરિચય મેળવશું. તો આપણે જે ગુજરાતની નદીઓ છે એમાં કેટલી બધી આપણે જોઈએ તો નદીઓ આવેલી છે. નર્મદા છે, તાપી છે, સાબરમતી છે, બનાસ છે. તો આ બધી નદીઓ ક્યાંથી નીકળે છે, ક્યાં પહોંચે છે, એની લંબાઈ કેટલી છે એ બધું જે છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો આપણને અહીંયા ક્રમમાં જુદી જુદી નદીઓ આપી છે તો ચાલો હવે આપણે એના વિશે જાણીએ. સૌથી પહેલા આપણને નર્મદા નદી આપી છે. નર્મદા નદી પહેલા જોઈએ તેનો ઉદ્ભવ સ્થાન. ઉદ્ભવ સ્થાન એટલે કે એ નદી કઈ જગ્યાએથી નીકળે છે એને એનું ઉદ્ભવ સ્થાન કહેવાય. તો મધ્યપ્રદેશની મેકર પર્વતમાળાના અમરકંટકમાંથી નીકળે છે. એટલે જે મેકર પર્વતમાળા છે એમાંથી નીકળે છે અને ભરૂચથી 24 કિલોમીટર દૂર ખંભાતના ખાતે મળે છે. એટલે ત્યાંથી નીકળે છે અને ત્યાં મળે છે આપણને કીધું છે. અને એની લંબાઈ કેટલી છે, તેની લંબાઈ જે છે 1312 કિલોમીટર જેટલી જે છે એની લંબાઈ છે. પછી ત્યાર પછીની બીજી નદી છે એ આપેલી છે તાપી નદી. હવે તાપી નદી છે એ ક્યાંથી નીકળે છે, તો કે મધ્યપ્રદેશમાં આવે મહાદેવની ટેકરીઓમાં બેતુલ પાસેથી જે છે એ તાપી નદી નીકળે છે. અને ક્યાં મળે છે, તો કે સુરત પાસે અરબ સાગરને મળે છે. એટલે આપણે એમ કીધું છે કે ક્યાંથી નીકળશે અને કોને મળશે, તો તાપી નદી છે એ મધ્યપ્રદેશમાં મહાદેવની ટેકરીઓમાં બેતુલ પાસેથી નીકળશે અને સુરત પાસે અરબ સાગરને મળશે. હવે એની લંબાઈ જોઈએ તો 724 કિલોમીટર છે, જેમાંથી 144 કિલોમીટર જે છે એ ગુજરાતમાં આવેલી છે. હવે નદી જે છે એક સ્થળેથી નીકળતી હોય અને બીજા સ્થળે જતી હોય તેની લંબાઈ ઘણી બધી હોય, એ અલગ અલગ રાજ્યમાંથી પસાર થઈને જતી હોય. પણ જે ગુજરાતમાં એ કેટલા ટકા ભાગ છે એનો ગુજરાતમાં આવેલો છે એ આપણે જોવાનું છે. અને આમાંની ઓલ ઓવર લંબાઈ કેટલી છે એ જોવાનું છે. તો આખી આપણે લંબાઈ જોઈએ તાપી નદીની તો 724 કિલોમીટર છે. પણ ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે, તો ગુજરાતમાં એની જે લંબાઈ છે 144 કિલોમીટર છે. એવી જ રીતે આપણે નર્મદા નદીની વાત કરી હતી તો નર્મદા નદી છે એની ઓલ ઓવર લંબાઈ જે છે એ 1312 કિલોમીટર છે. પણ ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે, 160 કિલોમીટર. કારણ કે એ જુદા જુદા રાજ્યોમાંથી પસાર થશે. પણ ગુજરાતમાં કેટલી છે, 160 કિલોમીટર. પછી આપણને ત્રીજી નદી આપી છે ઓરંગા. ઓરંગા નદી છે એ ક્યાંથી નીકળે છે, તો દક્ષિણ ગુજરાતમાં આવેલા ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે અને અંબિકાથી 13 કિલોમીટર દૂર અરબ સાગરને મળે છે. અને આ મહિની લંબાઈ જોઈએ તો 97 કિલોમીટર છે. પછી આપણને ચોથી નદી આપી છે દમણગંગા. ગુજરાતની દક્ષિણ સરહદે આવેલી નદી છે. એટલે ગુજરાતની જે દક્ષિણ સરહદ છે ત્યાં જે છે એ દમણગંગા નામની નદી આવેલી છે અને એની લંબાઈ કેટલી છે, 131 કિલોમીટર. ત્યાર પછી પાંચમી નદી આપેલી છે મહી નદી. મધ્યપ્રદેશના વિંધ્ય પર્વત પર મહેસ સરોવર પાસેથી નીકળીને રાજસ્થાનના વાસાવાડા જિલ્લામાં થઈ અને ગુજરાતમાં પ્રવેશે છે અને ખંભાતના અખાતને મળે છે. જો 3 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી પસાર થાય છે અને છેલ્લે જે છે ગુજરાતમાં પ્રવેશ અને ખંભાતના અખાતને મળે છે. આમ એની લંબાઈ જોઈએ તો 500 કિલોમીટર જે 3 જગ્યાએથી થઈને જાય છે. તો એની આખી આપણે લંબાઈ કહીએ તો 500 કિલોમીટર છે. પણ ગુજરાતમાં એની લંબાઈ કેટલી છે, તો ગુજરાતમાં એની લંબાઈ જે છે 180 કિલોમીટર છે. ત્યાર પછી છઠ્ઠી આપણને જે નદી આપી છે એ છે સાબરમતી નદી. હવે સાબરમતી નદી છે એનું ઉદ્ભવ સ્થાન કયું છે, તો કે ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી સાબરકાંઠામાંથી ગુજરાતમાં પ્રવેશી બોઠાથી આગળ ખંભાતના અખાતને મળે છે. જો આ એક બીજી નદી છે કે જે ખંભાતના અખાતને મળે છે. આની પહેલા આપણે મહી નદી જોઈ હતી કે જે ખંભાતના અખાતને મળતી હતી અને ત્યાર પછી છે આ સાબરમતી નદી છે એ પણ ખંભાતના અખાતને મળે છે. અને આ જે નદી છે એની લંબાઈ કેટલી છે, તો કે આ જે નદી છે એની લંબાઈ 321 કિલોમીટર જેટલી છે. પછી ત્યાર પછી આપણને નદી આપી છે એ છે બનાસ નદી. હવે રાજસ્થાનના સિંહોરી જિલ્લાના સિરણવાલા પહાડમાંથી નીકળી બનાસકાંઠામાં પ્રવેશી કચ્છના રણમાં સમાઈ જાય છે. જો આ નદી છે એ કચ્છના રણમાં પૂરી થઈ જાય છે એટલે એમ લખ્યું છે કે એમને કચ્છના રણમાં સમાઈ જાય છે. અને એની લંબાઈ કેટલી છે, 270 કિલોમીટર જેટલી છે. પછી ત્યાર પછીની નદી છે એ છે રૂપેણ નદી. મહેસાણા અને પાટણ જિલ્લામાંથી વહીને કચ્છના રણમાં જાય છે. એટલે મહેસાણા અને પાટણમાં પહેલા છે ત્યાંથી નીકળે છે અને પછી જે છે કચ્છના રણમાં જાય છે. અને એની જે લંબાઈ છે એ કેટલી છે, તો કે 156 કિલોમીટર જેટલી છે એની લંબાઈ છે. પછી ત્યાર પછીની નદી છે એ છે સરસ્વતી નદી. બનાસકાંઠાથી નીકળી સિદ્ધપુર અને પાટણ પાસેથી વહીને કચ્છના રણને મળે છે. જો કચ્છના રણમાં મળતી હોય એવી આ ત્રીજી નદી છે
પહેલી આપણે વાત કરી હતી બનાસ નદી કે જે કચ્છના રણમાં સમાઈ જતી હતી, પછી વાત કરી હતી રૂપસાઈ કે જે કચ્છના રણમાં જતી હતી, અને આ ત્રીજી નદી આવી કે જે સરસ્વતી છે એ પણ ત્યાં છે કચ્છના રણને મળે છે. અને આ જે સરસ્વતી નદી છે એની લંબાઈ જે છે 150 કિલોમીટર જેટલી છે. ત્યાર પછીની જે નદી છે એ છે મચ્છુ નદી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આણંદપુર ભાડલા ગામ પાસેથી નીકળે છે અને તે વાકરેલા અને મોરબી શહેર પાસેથી પસાર થઈ માળિયા પાસે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. હવે આ પાછી એવી નદી કે જે કચ્છના રણમાં પણ આમાં જે છે કચ્છનું નાનું રણ, આપણને એવું કીધું છે કે આ નદી જે છે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. અને મચ્છુ નદીની આપણે જો લંબાઈ જોઈએ તો મચ્છુ નદીની જે લંબાઈ છે 113 કિલોમીટર જેટલી છે. પછી ત્યાર પછી આપણને નદી આવી છે છે ભાદર નદી. જસદણની ઉત્તરે આવેલા આણંદપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી નવી બંદર પાસે અરબ સાગરને મળે છે. આ નદી જે છે એ અરબ સાગરને મળે છે અને એની જે લંબાઈ છે એ 261 કિલોમીટર જેટલી છે. ત્યાર પછી આપણને જે છેલ્લી નદી આવી છે એ છે શેત્રુંજી નદી. ગીરની ધોધી ટેકરીમાંથી નીકળી પાલી તરણાને થઈને સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે. આ નદી એવી છે કે જે ખંભાતના અખાતને મળે છે. અને શેત્રુંજી નદીની આપણે લંબાઈ જોઈએ તો કેટલી છે 173 કિલોમીટર જેટલી જે છે શેત્રુંજી નદીની લંબાઈ છે. હવે આપણને આ પ્રશ્ન જે છે એ ખાસ યાદ રાખવો જેવો છે કે સૌથી લાંબી નદી ગુજરાતની કઈ છે અને ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે. તો ગુજરાતની જે સૌથી લાંબી નદી છે એ સાબરમતી છે અને ગુજરાતની જે સૌથી મોટી નદી છે એ નર્મદા નદી છે. તો આ રીતે તમારે આ વિડીયો જોવાનો છે અને ગુજરાતની નદીઓ વિશે જાણકારી લેવાની છે.